गुड मॉर्निंग विद्यार्थी मित्रों, प्रकरण 11 मापन गणित धोरण 8 बराबर के एनी अंदर एपिसोड नंबर 6 ની અંદર જોઈશું કે આપણે એપિસોડ નંબર 5 ની અંદર આપણે 4 દાખલા જોઈ નાખ્યા 11.3 ના. હવે દાખલા નંબર 5 જોઈશું કે દાખલા નંબર 5 ની અંદર તમારા ચોપડી ની અંદર રકમ આપેલી છે કે તમે જોશો ચોપડી ની અંદર રકમ કે ડેનિયલે એક લંબઘન આકારને શું કીધું કે ડેનિયલે એક લંબઘન આકારના ઓરડાની દીવાલ અને છતને રંગે છે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ક્રમશ 10 મીટર 15 મીટર 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર ક્ષેત્ર પર ઉપર રંગ કરી શકતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોશે કે ઓરડાની લંબાઈ L બરાબર 15 મીટર, B બરાબર 10 મીટર અને H બરાબર 7 મીટર. તો રંગવાના ભાગનું ક્ષેત્રફળ એટલે કે ચારે દિવાલનું ક્ષેત્રફળ, રંગવાના ભાગનું ક્ષેત્રફળ કે ત્યારે ચારે દિવાલનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ, એટલે કે કૌંસમાં બે નાના કૌંસ મોટા કૌંસમાં બે નાના કૌંસની અંદર એલ બી એલ વત્તા બી ગુણ્યા એચ ઓકે વત્તા કૌંસ પૂરો વત્તા એલ ગુણ્યા બી એટલે કે બે કૌંસમાં 15 વત્તા 10 કૌંસ પૂરો ગુણ્યા 7 વત્તા 15 ગુણ્યા 10 ઓકે. એટલે કે તમે જોશો કે 2 15 વત્તા 10 કેટલા થાય 25 ગુણ્યા 7 અને 15 એ દાન 150 એટલે કે 25 નું 50 અને 7 વત્તા 150 5 સત્તા 35 એટલે કે 350 વત્તા 150 એટલે કેટલા 500 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે 100 મીટર રંગવા માટે એક ડબ્બો વપરાય તો 500 મીટર રંગવા માટે કેટલા ડબ્બા વપરાય તો કે 500 છેદમાં 100 એટલે કે 5 કેટલા ડબ્બા વપરાશે કે 5 ડબ્બા વપરાય છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 જોઈશું કે જમણી બાજુ બી આપેલા આકૃતિઓ એક નળાકાર આપેલું એક સમઘન આપેલું બરોબર કે આ ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે બીજાથી જુદા પડે છે, કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠ પર વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે બંને ચિત્રમાં એક ડબ્બો નળાકાર છે અને બીજો ડબ્બો કેવો સમઘન, એક ડબ્બો નળાકાર બીજો ડબ્બો કેવો સમઘન છે. બંને સામ્યતા બંનેની ઊંચાઈ કેવી 7 મીટર, બંનેની ઊંચાઈ કેટલી આપેલી 7, સામ્યતા 7 મીટર છે. બંનેનો તફાવત એક નળાકાર છે ત્યારે બીજો સમઘન છે. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠ પર નળાકાર ડબ્બાની વક્ર સપાટી એટલે કે પૃષ્ઠ પર બરાબર 2πRh એટલે કે 2 × 22 ગુણ્યા 7 આ રીતે શોધવાનું કે 7/2 × 7 કે 7/2 અને 7 એટલે કે આ 7 7 ઉડી ગયા, 2 2 ઉડી ગયા અને 7 × 22 × 7 એટલે કે 154 સેન્ટીમીટર થશે. એ જ રીતે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ તો કે 4L² 4 × 7² એટલે કે 7² 49 × 4 એટલે કે 196 સેન્ટીમીટર². તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે નળાકારનું આયુ સેન્ટીમીટર 154 સેન્ટીમીટર અને સમઘનનું આયુ 196 સેન્ટીમીટર² ઓકે. એ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 કે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળો એક બંધ નળાકાર ટાંકી એટલે કે 7 મીટર ત્રિજ્યા અને ઊંચાઈ એટલે 3 મીટર તો કે બંધ નળાકારનું પૃષ્ઠફળ બરાબર 2πR કૌંસમાં R પ્લસ H એટલે કે 2 × π ની કિંમત 22/7 R કેટલો 7 કૌંસમાં 7 R કેટલો 7 અને H કેટલો 3 આ 7 7 ઉડી ગયા 22 નું 44 અને 7 ના 3 10 એટલે કે 44 × 10 કરો એટલે કે 140 મીટર² થશે. એ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 જોઈશું કે એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર છે. આ નળાકારની તેની ઊંચાઈ તરફથી 33 સેન્ટીમીટર પહોળાઈ કેટલીની 33 સેન્ટીમીટર ની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે તો લંબચોરસ શીટની પરિમિતિ શોધો કે ધારો કે શીટની લંબાઈ કેટલી L સેન્ટીમીટર છે તો L ગુણ્યા બી બરાબર 4224 તો L બરાબર બી કેટલો હતો 33 બી કેટલો હતો 33 બરાબર 4224 હવે L બરાબર આ 33 છેદમાં જશે અને 4200 અંશમાં આવે એટલે કે 4224 છેદમાં 33 એટલે કે 128 થશે એટલે કે L બરાબર 128 સેન્ટીમીટર². વિદ્યાર્થી મિત્રો લંબચોરસની પરિમિતિ આપણે શોધવાનું કહે તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બે L કેટલો 128 અને B કેટલો 33 એટલે કે 128 વત્તા 33 161 ગુણ્યા 2 કરો એટલે કે 2 એકા 2 16 2 32 એટલે કે
322 सेंटीमीटर स्क्वेर थशे। एटले के विद्यार्थी मित्रों एपिसोड 6 नी अंदर आपणे जोयुं के 5मो 6ठो 7मो अने 8मो आ चार दाखला जोया। हवे विद्यार्थी मित्रों बे दाखला जे रह्या 9मो अने 10मो ए तमारो होमवर्क नी अंदर करवानो, एना आधारे जशे, नळाકારના આધારે જશે। ત્યારબાદ સ્વાધ્યાય 11.4 નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું।